हेलो फ्रेंड्स, आज आप स्टार्ट करिए लेक्चर नंबर 9। आना गया लेक्चर यानी कि लेक्चर नंबर 8 में आप प्रमेय जो गया, त्रण प्रमेय अंतःकोणनी जोड़वाळा बे जे प्रमेय हता अने एक जे हतो पांचमा नंबरनो जे प्रमेय हतो समांतर रेखाओ। बराबर, प्रमेय मने ख्याल छे कि आने तमने बधाए व्यवस्थित प्रेक्टिस करी अने लखी लीधा हशे अने याद पण करी लीधा हशे। હવે ઈ જે પ્રમેયનો જે ઉપયોગ જે છે ઈ હવે આપણે એક્સરસાઇઝ એટલે કે દાખલાઓ સોલ્વ કરવામાં આપણે કરીશું, એટલે તમને વધારે ખ્યાલ આવે કે પ્રમેયનો ઉપયોગ જે છે એ હું કઈ રીતના દાખલામાં હું કરી શકું છું। બરાબર, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 9, સ્વાધ્યાય જે છે તમારું 6.2 એમાંનો લેક્ચર પહેલો ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કરીએ। તો હું એક વખત અહીં ક્વેશ્ચન રીડ કરું છું અને આપણે ધીરે ધીરે ક્વેશ્ચન સોલ્વ કરીએ। તમારો ફર્સ્ટ નંબરનો જે ક્વેશ્ચન છે 6.2 માં, તો કે આકૃતિમાં x અને y ના મૂલ્યો શોધો અને બતાવો કે AB સમાંતર CD। તમને શું કીધું છે, આકૃતિ આપેલી છે, મેં ઓલરેડી ડ્રો કરી દીધેલી છે કે જેમાં AB અને CD રેખા છે અને એની છેદી કાંઈક છે, છેદીકાનું નામ આપણે આપ્યું નથી, પણ જો કદાચ સ્થાનમાં આપણે આપવું હોય તો તમે નામ પણ આપી શકો છો। અહીંયા લખી શકું છું P અને અહીંયા લખી શકું PQ રેખા આપણે કહી શકીએ, છેદિકા કઈ છે PQ। ચલો, હવે એમાં તમને બીજી વસ્તુ આપેલું છે કે આ જે કોણ છે 50 નો આપેલો છે, આ x આપેલો છે, આ y આપેલો છે અને આ 130 આપેલો છે। હવે તમને એમ કીધું છે કે x અને y મેળવો અને તેના પરથી બતાવો કે ભાઈ AB અને CD રેખા છે એ બંને કેવી છે સમાંતર। વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે બંને રેખા સમાંતર હશે ત્યારે એક તો અનુકોણની જોડ સરખી હશે, અંતઃયુગ્મકોણની જોડ સરખી હશે અને છેદિકાની એક તરફની જે અંતઃકોણમાં જોડનો જે સરવાળો છે એ કેટલાનો થશે 180 નો થશે। બરાબર, આ ત્રણ વસ્તુ આપણે જોઈ ગયા છે, આ ત્રણ વસ્તુ હંમેશા કેવી હોય છે સેમ હોય છે, ડન, ક્યારે જ્યારે બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય છે। તો આપણો મેઇન ગોલ આમાં શું રહે છે કે જ્યારે મારે AB અને CD રેખાને સમાંતર બતાવી છે, મીન્સ કાં તો અનુકોણની જોડ સરખી બતાવું, કાં તો યુગ્મકોણની જોડ સરખી બતાવું, કાં તો શું બતાવું, છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180, આ ત્રણમાંથી કોઈ પણ યુઝ કરી શકે। પણ તમે અહીં જોશો કે આ કેવો બને છે, Z બને છે, Z એટલે કે અંતઃયુગ્મકોણ બનશે। તો આપણો મેઇન ગોલ શું રહેશે કે અંતઃયુગ્મકોણની જોડને હું જો સરખી બતાવી દઉં તો આ બંને રેખા છે એ કેવી છે સમાન। ચલો હવે આપણે દાખલો શોધો, તો તમને પેલી વસ્તુ શું આપેલું છે કે આ 50 ને આ 100 નો, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે જોયું સૌપ્રથમ આપણે x તરફ ધ્યાન દઈએ તો x જો આ આખી મારી કેવી બને છે, આ સીધી રેખા બને છે, જો આ આખી જે છે એ કેવી બને છે વિદ્યાર્થી મિત્રો, સીધી રેખા બને છે, સીધી રેખા। તો એક 50 નો છે, એક x છે, આ બંનેનો સરવાળો કેટલો થાય 180 થાય, કારણ કે આ સીધી રેખા ઉપરનો ખૂણો છે એટલે રેખીય જોડી જોડ બની ગઈ। સૌપ્રથમ આપણે સમજશું રેખીક જોડની જોડ બનાવશું, તો વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જોશું, એક એક દાખલો ભલે અંતર વાર લાગે પણ ધ્યાનથી દાખલા લેજો જેથી કરીને તમને આકૃતિ ડાયરેક્ટ મગજમાં આવી જાય કે ભાઈ આ આકૃતિ છે, એટલે ડાયરેક્ટ ફટાફટ કહી દેવું કે આ કોણ આમ છે, આ કોણ આમ છે, ડન, એ ક્યારે થશે ત્યારે પ્રેક્ટિસ કરશો ત્યારે। ચલો વિદ્યાર્થી મિત્રો આમાં ધ્યાન આપો, સૌપ્રથમ આ કોણ કેટલાનો બને છે એટલે 180, તો આપણે રેખીક જોડની જોડ બનાવી જો। હવે રેખીક જોડની જોડ બનાવવા માટે આ જે ખૂણાનું નામ મને ખ્યાલ નથી, એવું લાગે તો મને નામ આપી દઉં, આ છે આ અને આને નામ આપી દઉં છું S। બરોબર, ચલો હવે આપણે બે જો ઓકે ઓકે બની ગયો, તો કે P R A વત્તા A R S, ડન। ચલો ફટાફટ જોજો અહીં ખૂણો P R A વત્તા ખૂણો A R F બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલાનું થશે 180, કૌંસમાં લખ્યું હતું લખી નાખવાનું શું રેખી જોડ, તો રેખી જોડ નું સરવાળો 180 હોય, હવે તમને ખ્યાલ છે કે આ ખૂણો મને ખબર છે તો આ મળી જાય। ચલો આ ખૂણો કેટલાનો છે, તો કે 50 નું છે, પ્લસ A R S બરાબર કેટલા થશે 180। તો જો મારે ખૂણો આમાં A R S કેટલાનો આપેલો છે, બરાબર, ચલો તો હું જો x ને કરતા બનાવું
तो 50 ક્યાં જશે એઈ હોય કે 180 માંથી આપણે બાદ થઈ જશે ચલો 180 માંથી બાદ કરો એટલે આ વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ ગયા 130 તો x જે ખૂણો મળ્યો છે આ ખૂણો કેટલા મળી ગયો 130 ચલો હવે આપણે કોની મદદથી કરીએ છીએ x મળી ગયો હવે આપણે y ની મદદ તો y માં તો જો તમને ડાયરેક્ટ ખ્યાલ આવવો જોઈએ કે બે રેખાઓ આપણે છેદે છે છેદે છે તો આ નીચેનો ખૂણો ઉપરનો ખૂણો સેમ હશે કારણ કે અભિકોણ બીજી વસ્તુ તમને આપેલી છે કે તમને બે ગુણો
નો આપણે શું કર્યું હતું કે રેખા એક રેખા હતી l એને બે સમાંતર રેખા હતી m અને n m જે l ને સમાંતર હતી n પણ l ને સમાંતર હતી તેથી શું થઈ ગયું m અને n પણ બંને કેવી થઈ ગઈ સમાંતર થઈ ગઈ તો અહીં જો આપણે હવે એ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે તમને ખાલી શું આપેલું છે x અને y અંતઃકોણની જોડ પર સોરી અંતઃકોણની જોડ છે પણ મને x અને y નો ગુણોત્તર નહીં આપ્યો મને કોનો આપેલું છે y અને z તો હું સૌપ્રથમ શું કરના કે આ x અને z નું કંઈક રિલેશન લાવું કારણ કે મને x અને y નું આપેલું છે પણ x નો ગુણોત્તર અહીંયા મને આપેલો નથી જ્યારે ગુણોત્તર આપેલો હોય વિદ્યાર્થી ત્યારે y અને z નો ગુણાંક સરવાળો મને ખ્યાલ હોવો જોઈએ એટલા માટે પછી હું આગળ આપણે ગણીએ સૌપ્રથમ આપણે શું જોઈએ છે કે AB સમાંતર CD અને CD સમાંતર EF હોવાથી AB પણ કોને સમાંતર થશે EF ને બરાબર ચલો AB સમાંતર CD અને CD સમાંતર EF હોવાથી આ AB થી ત્યારે કોને સમાંતર થશે EF ને બરાબર આપેલો હતો
આપેલ હોય એટલે બંને ખૂણાનો મારે સરવાળો મેળવવો જરૂરી છે. સંગી બંને ખૂણાનો સરવાળો મને મળી જશે તો આ બંને ખૂણાને હું ક્યાં મૂકી શકીશ? સમીકરણ 1 માં મૂકી શકીશ. તો જો હવે આપણે સમીકરણ 1 પરથી લખીએ, બરાબર? સમીકરણ 1 પરથી ચલો ત્યાં જ્યાં ઝેડ દેખાય ને શું મૂકીશ? 7x. ત્યાં જ્યાં વાય દેખાય ને શું મૂકીશ? 3x. બરાબર કેટલા થઈ ગયા? 180. તો જો આ બંને નો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 10x. બરાબર કેટલા થઈ ગયા? 180. તો જો આ દાખલો હું થોડો આ બાજુ કરું છું, બરાબર? જો ફરી વખત
ડન તો આ આખો કોણ અને આ આખો કોણ કેટલા નો થશે અંતઃયુગ્મ કોણ એટલે કે અંતઃયુગ્મ કોણ તો સરખા હોય છે તો અહીંયા હું શું લખી શકું અહીં AB સમાંતર CD અને છેદિકાને નામ શું આપી દઉં ZP આપી દઉં અને છેદિકા GE છે GE છેદિકા છે એટલે કે જો તમને અંતઃયુગ્મોની જોડ મળી ગઈ કઈ કઈ મળી તો કે A G E બરાબર G E D આ જે G કેવા મળી ગયા અંતઃયુગ્મ કોણ હવે અંતઃયુગ્મ કોણની જોડ તો સરખી હોય તો તમારી પાસે જો GED કેટલાનો આપેલો છે 124 અક્ષરનો તો અહીં કિંમત મૂકી દો તો ચલો લખી નાખીએ AG તો એમને પણ GED છે એ તમને આપેલો છે 126 જો GED 126 હોય તો AGD આ ખૂણો પણ કેટલાનો થશે 124 કારણ કે અંતઃયુગ્મ કોણની જોડ થઈ ગઈ ડન હવે આપણે બીજા કરીએ તો બીજો ખૂણો તમને મેળવવાનો કીધો છે GEF આ ખૂણો તમને મેળવવાનો કીધો છે ખાલી આ વચ્ચેનો ખૂણો તો જો એની માટે તમને એક કન્ડિશન તમને આપેલી છે કે EF લંબ CD લંબનો ઇન્ડિકેશન થશે ખૂણો 90 નો થશે તો અહીં લખી નાખીએ અહીં EF લંબ CD માટે આ જે ખૂણો જે છે FED એ પણ 90 નો થશે અને FEC એ પણ કેટલાનો થશે 90 નો થશે FED બરાબર કેટલાનો થશે 90 નો થશે હવે તમને એમ થાય મારે ઈ તો નથી મેળવવાનું મારે કેવો મેળવવાનો છે GEF મારે મેળવવાનો છે કોઈ વાંધો નહીં તો આ જે ખૂણો બને છે જો સીધી રેખાની બનતી પણ કેવો બને છે આસન કોણનો જોડ બને અને આસન કોણના ખૂણા હંમેશા શું હોય બે ખૂણાનો સરવાળો બીજા એટલે કે મોટા ખૂણો એટલે કે આ ટોટલ બરાબર થશે તો અહીંયા જો મને આસન કોણની જોડમાંથી તમને એક ખૂણાનું માપ આપેલું છે સોરી બે ખૂણા એક આખા ટોટલ ખૂણાનું અને એક બીજા ખૂણા તો જો અહીંયા આપણે આસન કોણની જોડ લખીએ GEF વત્તા ખૂણો કોણ આવશે FED જોઈ હા FED બરાબર આખો ટોટલ કોણ થશે GED બરાબર ટોટલ કોણ થશે GED લખો જો લખી નાખવાનું છું આસન્ન કોણ બરાબર ચલો હવે તમને એમાં કોણ આપેલું છે GEF આપેલું છે GEF ના GEF તો તમારે મેળવવાનું છે ઓકે વાત અને ચલો એ જે દીધું વિડિયો હવે તમને FED આપેલું છે તો કે હા એ કેટલાનો આપેલું છે વિદ્યાર્થી મિત્રો તમને 90 નો શું કામ કારણ કે લંબ છે એટલા માટે આ ખૂણો તમારી પાસે કેટલાનો છે 90 અંશનો ખૂણો છે હવે જો GED આપેલું છે ટોટલ તો એ તો રકમ માં આપેલું છે કેટલો 124 તો કરી નાખો 124 હવે શું થશે જે મેળવવાનું છે એને એક સાઈડ રાખો બાકી બધાને પેલી સાઈડ મૂકી દો તો શું થશે 126 માઇનસ 90 અંશ થશે કે નહીં થાય કે 90 પ્લસ હતા બરાબર ને વેરી ગયું એટલે માઇનસ થઈ ગયા ચલો GEF બરાબર 126 માઇનસ 90 એટલે કે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 36 અંશ થઈ ગયા તો આ જે ખૂણો તમને મળ્યો આ કેટલાનો મળી ગયો 36 પણ હજી આપણો કામ પૂરું થયું નથી કારણ કે હજી એક ખૂણો બાકી પેલો મળી ગયો બીજો મળી ગયો હવે આ ત્રીજો બાકી હવે ત્રીજો કઈ રીતના મેળવશું એફ જી ઈ કઈ રીતના મેળવશું તો કે જો આ જે છે આખી રેખા બને તો નીચેનો ખૂણો એમ કે 180 ઉપર પણ 180 ડન તો 180 ને જો હું કેટલામાંથી બાદ કરી નાખું વિદ્યાર્થી મિત્રો 26 બાદ કર નાખું તો મને આ શું મળશે જી મળી જશે અથવા તમને એમ કે આ રીતે યુઝ કરી તો તમે જો આ રેખા કઈ છે લંબ છે એટલે કે આ બંને રેખાઓ વચ્ચે સમાંતર છે તો અહીંયા 90 નો બનાવ્યો તો અહીંયા પણ કેવો બનાવશો 90 નો જ બનાવવાનો છે તો કે આ ખૂણો કેટલાનો થશે 90 અહીંયા તમને આ કેટલાનો આપેલો છે 36 તો 90 પ્લસ 36 કરી એટલે કે આ ખૂણો આખે આખો કેટલો થઈ જશે 180 નો જો આ ત્રિકોણ બની ગયો F G E હવે ત્રિકોણ બની ગયો ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા સરવાળો કેટલો થશે 180 180 માંથી તમે બાદ કરીને કોણ મેળવી શકશો બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો તો ફટાફટ આપણે મેળવી રાખીએ આ કોણ એકી જો
डिफर બનાવીએ બરાબર એ આપણે ઈઝી રહેશે કારણ કે આ બંને નો મેળો જશે સરવાળો કરી પછી આપણે 21 માં બાદ કરશું એમ કરતા આ જે જોડ છે આખી 21 થી થઈ ગઈ ચલો હવે આપણે જોડ લખીએ છીએ ખૂણો A G E વત્તા ખૂણો F G E વત્તા ખૂણો F G E બરાબર કેટલા નું થશે 180 કૌંસમાં લખો તો લખી નાખવાનો કયો જોડ બનાવી રેખિત જોડ એટલે માટે આખો ખૂણાનો સરવાળો કેટલો થશે 180 હવે તમારી પાસે A G E છે A G E કેટલા નું છે 126 તો લખી નાખો 126 હવે તમારી પાસે F G E છે તો કે 9 તો એને અંદર લખી નાખો અને આ લખી નાખો 180 હવે જે છે F G E ને જો હું કરતા બનાવું તો 180 માંથી કેટલા બાદ થશે વિદ્યાર્થી મિત્રો 126 તો આ જે ટોટલ ખૂણો બન્યો F G E બરાબર કેટલા થશે 180 માઇનસ 26 એટલે 4 એટલે કેટલા થઈ જશે 30 અને 50 એટલે 180 તો કેટલા થઈ જશે ટોટલ 54 અંશનો ખૂણો મળશે બરાબર વિદ્યાર્થી મિત્રો બાકી કરશો એટલે તમને શું મળશે 54 તો તમને જે ખૂણો કીધા તો પેલો AGF તમને મળી ગયો 126 બીજો કીધો છે તમને GEF તમને મળી ગયો 36 અને આ જે છે FGE આ તમને કેટલાનો મળ્યો 54 બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો દાખલાની ખરેખર પ્રેક્ટિસ કરજો રફ નોટમાં અને પછી સ્ક્વેર નોટમાં ઉતારવાની ટ્રાય કરજો બરાબર એટલે જેટલી પ્રેક્ટિસ કરજો એટલા જ દાખલા ઈઝી લાગશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો એક વખત નોટ ડાઉન કરી દેજો